નોંધવાની. અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આ સંબંધમાં ધારાસભ્ય દળની બેઠકમાં નેશનલ કોન્ફરન્સે ઉમર અબ્દુલ્લાને પોતાના નેતા તરીકે પસંદ કર્યા. ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે ઉમર અબ્દુલ્લાના નામ પર મોહર લાગી હતી. તો બીજી તરફ કોંગ્રેસના જમ્મુ અને કાશ્મીર પ્રમુખ તારીક કારા અને જમ્મુ અને કાશ્મીરના પ્રભારી દિલ્હીમાં સરકારની રચના અંગે હાઈકમાન્ડ તરફથી અંતિમ સૂચનાઓ મેળવી રહ્યા છે. સરકારની રચનાને લઈ અને આવતીકાલે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની બેઠકમાં મંત્રી પદોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. કોંગ્રેસ તરફથી ગુલાબ અહેમદ મીર અને તારીક હમીદને પણ મંત્રી બનાવવાના તેઓ પણ પોતે ટોચના દાવેદાર છે. માહિતી અનુસાર નેશનલ કોન્ફરન્સ કેબિનેટમાં બે ધારાસભ્યોને મંત્રી તરીકે સ્થાન આપી અને જમ્મુને પ્રતિનિધિત્વ આપવાની યોજના બનાવી રહી છે. મહત્વની વાત એ છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી સહિત 10થી વધુ મંત્રીઓ ન હોઈ શકે. ત્યારે મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા બાદ ઉમર અબ્દુલ્લાએ તમામ ધારાસભ્યોનો આભાર માન્યો અને કોંગ્રેસ સાથે આવતીકાલ સુધીમાં ચર્ચા થવાની વાત કહી હતી. તો ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી બની શકે છે. ઉમર અબ્દુલ્લાને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં ઉમર અબ્દુલ્લાના નામ પર મોહર લાગી ગઈ છે. લેજિસ્લેટિવ પાર્ટીને અપને લીડર કા ફેસલા કિયા ઓર મેં નેશનલ કોન્ફરન્સ કે લેજિસ્લેટર્સ કા દિલ કી ગહરાઈયો સે શુક્રગુઝાર હું કે ઉન્હોને મુઝ પે એતમાદ જતાયા, મુઝ પે ભરોસા કિયા ઓર મુઝે એક મોકા દિયા કે મેં રાજભવન જાકે ગવર્નર સાહેબ સે હુકુમત બનાને કા દાવા કરું. અબ ફિલહાલ કોંગ્રેસ સે બાતચીત ચલ રહી હૈ તાકે ઉનકા સપોર્ટ જો હૈ વો મિલે, લેકિન ફિલહાલ ચાર ઇન્ડિપેન્ડન્ટ એમએલએ જો જીત કે આયે હૈ ઉન્હોને નેશનલ કોન્ફરન્સ કો અપના સપોર્ટ જો હૈ વો દે દિયા હૈ. તો અબ નેશનલ કોન્ફરન્સ કા જો સ્ટ્રેન્થ હૈ વો 42 પ્લસ 4 ઇન્ડિપેન્ડન્ટ્સ સો 46.